હવે આપણે વાત કરીશું જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા। ભારતની અંદર આ જુદા જુદા પ્રકારના જંગલોમાંથી મળતી ચીજવસ્તુઓ છે, ફળ છે, પેદાશો છે અને એ જંગલના વૃક્ષો કે વસ્તુઓ આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે તેના સંદર્ભની આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે આપણા રોજિંદા વ્યવહારની અંદર અનેક પ્રકારના જંગલની પેદાશની ચીજવસ્તુનો ઉપયોગ કરીએ છીએ। જેમાંથી ઇમારતી લાકડું છે, જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું વિવિધ પ્રકારના ફર્નિચર બનાવવામાં કામમાં આવે છે કે ઉપયોગમાં લેવામાં આવે છે। જંગલમાંથી મળતી જે વૃક્ષ એનું નામ છે સુંદરી અને સુંદરીના વૃક્ષમાંથી એના લાકડામાંથી આપણે ત્યાં હોડીઓ બનાવવામાં આવે છે। આ ઉપરાંત જંગલોની અંદર પ્રાપ્ત થતું મહત્ત્વનું જે વૃક્ષ છે એ છે ચીડ અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાની પેટીઓ બનાવવા માટેના કેટલાક સાધનો કે પેકિંગ માટેની પેટીઓ છે એ બનાવવામાં વૃક્ષ ઉપયોગી છે। આ ઉપરાંત ચીડના રસમાંથી આપણને ટર્પેન્ટાઇન બને છે એ ઉપયોગી બની શકે છે। જંગલની પેદાશોની અંદર વાંસ છે, એ વાંસની વાત કરીએ તો વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા કે અનેક પ્રકારની સુશોભિત વસ્તુઓ બનાવવા માટે એ વાંસ ઉપયોગી સાબિત થાય છે। આ ઉપરાંત જંગલમાંથી આપણે લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર વગેરે જેવી કેટલીક પેદાશો પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત ઔષધિના વૃક્ષો તરીકે આંબળા થાય છે એટલે જોવા મળે છે। જે અશ્વગંધા છે તે માત્ર ભારતની અંદર જ થતી વનસ્પતિ છે જે લોહીના ઊંચા દબાણને રોકે છે। ખાખરાના પાનમાંથી આપણે પતરાળા, પડિયા વગેરે વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે। ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે, જે પાનની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ તે કાથો। ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે, જે વ્યસની લોકો છે બીડી પીવે છે એ ટીમરૂના ઝાડના પાનમાંથી બને છે। આ જેવું મહત્ત્વનું કહી શકાય એવું જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા। સર્પગંધા છે લોહીના ઊંચા દબાણની અંદર ઉપયોગી છે। લીમડો જીવાણુ પ્રતિરોધક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે। તુલસી શરદી, ઉધરસ, તાવ વગેરે જેવા રોગો મટાડવામાં ઉપયોગી છે। અર્જુન સાદળ છે તે હૃદય રોગની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય એવા વૃક્ષ છે। બીલી છે તે વાત અને કફ જેવા રોગોને મટાડવામાં ઉપયોગી છે। ગળો એ મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવા વગેરે જેવા રોગોને મટાડવા ઉપયોગી છે। હરડે, કબજિયાત, વાળના જે રોગો છે તે હરડે ખૂબ જ ઉપયોગી દવા સાબિત થઈ છે। આ ઉપરાંત આમળા છે તે વાયુ પિત્તને દૂર કરે છે અને પાચનની અંદર ખૂબ જ ઉપયોગી છે। કરંજ એટલે જે દાંત અને ચામડીના રોગો છે, પેઢાના રોગો છે એને મટાડવા માટે આ પ્રકારના વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે। આ જે વાત કરી એ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા જુદા જુદા પ્રકારના જે વૃક્ષો છે એ વૃક્ષો છે એની ઉપયોગિતાની આપણે વાત કરી અને તેના દ્વારા આપણે આપણા રોગોને મટાડી શકીએ છીએ। આમ અનેક દ્રષ્ટિએ આ જંગલની પેદાશો આપણને ઉપયોગી સાબિત થાય છે, ઔષધિ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અને જીવનની અંદર આપણના રોજિંદા વપરાશની અંદર પણ ઉપયોગી છે। હવે આપણે વાત કરીએ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ। જેમ જંગલની પેદાશો આપણને ઘણી બધી દવાઓને અસંખ્ય રીતે ઉપયોગી સાબિત થાય છે, તેવી જ રીતે અહીં પણ એ જંગલો પર્યાવરણની દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે, જેની અંદર જંગલો વરસાદ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે। આ જંગલો વાતાવરણને વિષમ થતું અટકાવે છે એટલે વિષમ બનતું અટકાવે છે। આ જંગલો છે તે વાતાવરણની અંદર ઓક્સિજન પૂરો પાડે છે। વિવિધ પ્રકારના જંગલો છે એના મૂળ માટીને પકડી રાખે છે અથવા જકડી રાખે છે એટલે પૂર નિયંત્રણ કરવા માટે જંગલો આપણને ઉપયોગી પુરવાર થાય છે। આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ હવાની અંદર જે પ્રદૂષણ ફેલાવે છે એ કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી શોષી અને ઓક્સિજન મુક્ત કરે છે। જંગલોનું મહત્ત્વ છે। વિવિધ પ્રકારના જંગલો છે એ જંગલો જમીન ધોવાણ અટકાવે છે, તેના માટીના જે કણ છે એના વૃક્ષોના મૂળ પકડી રાખે છે એટલે જમીન ધોવાણ થતું અટકે છે। વિવિધ પ્રકારની ભૂમિગત જળ છે એનું સ્તર જાળવવામાં પાણીને જમીનની અંદર ઉતારવા માટે આ જંગલો ઉપયોગી છે। આ ઉપરાંત રણને આગળ વધતું અટકાવવા માટે વૃક્ષોની હારબળ એટલે કે એક શૃંખલા વાવવામાં આવે તો રણ આગળ વધતું અટકી જાય છે। હવા પ્રદૂષણ ઘટાડવા માટે પણ એ જંગલો ઉપયોગી છે। આપણે જોઈ ગયા કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન હવામાં છોડે છે જે હવા પ્રદૂષણ ઘટાડે છે, કુદરતી સૌંદર્યની અંદર વધારો કરે છે। જો વૃક્ષ જ ન હોય તો ભૂમિ ઉજળ લાગે છે એટલે સૌંદર્ય કુદરતી સૌંદર્ય વધે છે। હવાને શુદ્ધ કરે છે, ઓક્સિજન મુક્ત કરી હવાને શુદ્ધ કરે છે। વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થાનો પૂરા પાડે છે। પશુ પક્ષી પ્રાણીઓ છે એનું નિવાસ સ્થાન એટલે જંગલો, એના માટેનું આશ્રય એટલે રહેણાંક સ્થાન એ જંગલો છે। આ ઉપરાંત પ્રવાસ પર્યટન સાહસિક પ્રવાસન પ્રવૃત્તિઓ માટે ખૂબ જ મહત્ત્વનું આદર્શ ક્ષેત્ર જો કોઈ હોય તો તે છે જંગલો। એટલે આપણે એમ કહી શકીએ કે આ જંગલો એ આર્થિક દ્રષ્ટિએ અને પર્યાવરણ દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। અને આપણે ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો દ્વારા આ જંગલોને સુરક્ષિત રાખવા માટેના પ્રયત્ન કરવામાં આવેલા છે।